ઈસરો એ આપણા અમદાવાદમાં આવ્યું છે એટલે ગુજરાત માટે પણ એક ગૌરવની ઘડી છે. આ સમયે સમગ્ર ભારતવાસીઓ અને ગુજરાતીઓને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને વૈજ્ઞાનિકો પણ કે જેમને આમાં રાત દિવસનું કામ કર્યા પછી ચંદ્રયાન ટુની નિષ્ફળતા પછી હાર કે થાક માન્યા સિવાય જે રીતની મહેનત કરી છે અને ચંદ્રયાન ત્રણની તૈયારી કરી અને આજે એ દિવસ પણ આજે આવી પહોંચ્યો છે. સ્કૂલ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં અને સ્પેસમાં રસ વધે એના માટે તમામ જગ્યાએ સ્કૂલોમાં કોલેજીસોમાં અને ઇન્સ્ટિટ્યુશનમાં સૂચનાઓ આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ભેગા કરી અને ત્યાં આગળ વ્યવસ્થાઓ ગોઠવી આ લેન્ડિંગની સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓ જોવે જાણે અને એમના મનમાં કુતૂહલતાવશ પણ વિજ્ઞાનમાં રસ વધારે લેતા થાય એના માટેની સૂચનાઓ પણ આપી છે. આજનો દિવસ 23 ઓગસ્ટ અને સાંજનો 6 વાગ્યાનો સમય સમગ્ર ભારતીયોને ખાસ કરી ગુજરાત માટે ઈસરોનું એક સ્પેસ સેક્ટરમાં નવું છોગું ચંદ્રયાન 3નું સાઉથ પોલ ઉપરનું ઉતરાણ અને સાઉથ પોલ ઉપર વિશ્વમાં પહેલો આપણો દેશ હશે કે જે આજે સાઉથ પોલ ઉપર એનું લેન્ડિંગ થશે અને ખૂબ મોટા ચંદ્ર ઉપરના સંશોધનો થશે અને સમગ્ર વિશ્વને જેનો ફાયદો થવાનો છે એવા વિક્રમ લેન્ડર અને દ્વારા જે આપણને ત્યાંથી સંશોધનો મળવાના છે એ સંશોધનોના કારણે ભારત સ્પેસ જગત